શબ્દોની ધારામાં આજે તમે સાંભળી રહ્યા છો આધુનિક વાર્તા પડદો પડી ગયો, જેના લેખક છે બિપિન મેવાડા અને અવાજ આપ્યો છે દીના મેવાડાએ. સૂરજ રોશની તરફ આગળ વધ્યો. તે રોશનીને પોતાના બાહુપાશમાં લેવા માંગતો હતો, પરંતુ રોશનીએ સૂરજને પોતાથી અળગો કરી દીધો. સૂરજ, તું હત્યારો છે. તે માસૂમ લોકોનો જીવ લીધો છે. તે તારા રિસર્ચ માટે ઘણા લોકોના જીવ લીધા છે, રોશનીએ ગુસ્સામાં બોલી. રોશની, ન ભૂલું, હું એક મહાન વૈજ્ઞાનિક છું, ને આવતા ભવિષ્યને હું મારા રિસર્ચથી એક મહાન ભેટ આપીશ. ને આવા મહાન કામમાં નાનું મોટું બલિદાન તો આપવું જ પડે, સૂરજે સ્વસ્થતાથી કહ્યું. સૂરજ, તું પાગલ થઈ ગયો છે, તને ડૉક્ટરની જરૂર છે, રોશનીએ કહ્યું. હું મહાન વૈજ્ઞાનિક છું, આવતા ભારતનું ભવિષ્ય છું, હું ભગવાન છું. આજુ આ મારા રિસર્ચ પેપર, હું હવે બહુ નજીક છું. મારા રિસર્ચથી માણસનું મગજ કમ્પ્યુટરથી પણ ફાસ્ટ દોડશે. જો જો આ પેપર, સૂરજે કહ્યું. હું તને હવે કોઈની જાન નહીં લેવા દઈશ. તું હત્યારો છે. તેણે બંદૂક સૂરજ સામે ધરી. તું મને મારીશ? ના ના, તું મને નહીં મારી શકીશ. તું મને પ્રેમ કરે છે, સૂરજે કહ્યું. તને ડૉક્ટરની જરૂર છે. ચાલ આપણે ડૉક્ટર પાસે જઈએ. તું સાજો થઈ જઈશ, હું તારી સાથે જ છું, રોશનીએ રડતા રડતા કહ્યું. પાગલ હું નહીં, તું થઈ ગઈ છું. મને કોઈ ડૉક્ટરની જરૂર નથી, હું મારા રિસર્ચ પૂરી કરીશ, સૂરજે કહ્યું. હું તને હવે હત્યા નહીં કરવા દઉં. તેણે બંદૂક ધરીને સતત બે ગોળી સૂરજ પર ચલાવી દીધી. સૂરજ ત્યાં જ ઢળી પડ્યો. રોશની સૂરજ તરફ ભાગી. તેણે સૂરજને પોતાના બાહુપાશમાં લઈ લીધો. રોશની, હું તને બહુ પ્રેમ કરું છું, સૂરજ ત્યાં જ મરી ગયો. રોશની આવાક બની ગઈ. સમગ્ર તખ્તા પર શાંતિ છવાઈ ગઈ. લોકો પોતાની સીટ પર જકડાઈ ગયા. બધાના આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. સમગ્ર તરફ તાળીઓનો ગડગડાટ છવાઈ ગયો. પડદો પડી ગયો. સુશાંતની સીમા લોકો સામે આભાર માની રહ્યા હતા. નાટક સુપરહિટ બની ગયું હતું. લક્ષ્મીચંદની કિસ્મત ખુલી ગઈ હતી. નાટક પૂર્ણ થઈ ગયું. લોકો બધા અભિનંદન આપવા સુશાંત પાસે પહોંચ્યા. ત્યાં જ સીમા આવી. લોકો સીમા તરફ ભાગ્યા. સુશાંતને સીમાની આંખ મળી. લોકો ચાલ્યા ગયા. નાટકના માણસો પણ ચાલવા માંડ્યા હતા. સુશાંત અને સીમા પણ નીકળવા માંડ્યા. ત્યાં જ લક્ષ્મીચંદ પહોંચ્યા. ખૂબ ખૂબ અભિનંદન, નાટક સુપરહિટ છે. કાલે હું નવા પ્રોજેક્ટ ચાલુ કરવા માંગુ છું. કાલે સવારે બંને જલ્દી આવી જજો, બંને હોકારમાં જવાબ આપ્યો. બંને ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મીચંદ નાટકનો એક સુપરહિટ નિર્દેશક અને દિગ્દર્શક આજે નાટક જગતમાં ગણાતો હતો. પરંતુ આજથી 5 વર્ષ પહેલાં લક્ષ્મીચંદ એક કંપનીમાં નોકરી કરતો હતો ને સાંજે નાના નાના નાટકોમાં કંઈક ને કંઈક કામ કરતો. આ બાજુ સીમા હિરોઈન બનવા માટે સતત મહેનત કરતી રહી હતી, પરંતુ તેને સતત નિષ્ફળતા જ હાથ લાગી હતી. એક બે નાટકમાં તેને મોકો મળ્યો, પરંતુ નાટક બહુ કંઈ ચાલ્યું નહીં. પરંતુ સીમાએ સતત પોતાની મહેનત ચાલુ રાખી. અહીં સુશાંત પણ પોતાના ભાગ્યનો સિતારો ચમકાવવા સતત ઘસાઈ રહ્યો હતો, પરંતુ કંઈ મળે એમ ન હતું. ત્યાં જ લક્ષ્મીચંદે ખૂબ મહેનત પછી એક નાટક દિગ્દર્શક માટે મળ્યું. તેણે નાટક બનાવ્યું. નાટક ફ્લોપ થઈ ગયું. આમ લક્ષ્મીચંદના સતત 3 નાટક ફ્લોપ ગયા. ત્યાં જ તેણે નવા કલાકારો સાથે નાટક બનાવવાનો નિર્ણય લીધો. તેથી તેણે સીમા અને સુશાંતને પોતાના નાટકમાં તક આપી. નાટક બન્યું ને નાટક સુપરહિટ થયું. સીમાને સુશાંતની જોડી જામી. લક્ષ્મીચંદે સીમા અને સુશાંતની જોડી સાથે સતત 5 નાટકો બનાવ્યા. બધા નાટકો સુપરહિટ થયા. લક્ષ્મીચંદનો સિતારો ચમક્યો. સીમાને સુશાંત તેના માટે લકી નીવડ્યા. સીમાને સુશાંતનો સિતારો પણ ચમક્યો. સુશાંત હવે રંગભૂમિનો એક ચહેરો બની ગયો હતો. તેણે પોતાના નાટકમાં લેવા ઘણા દિગ્દર્શકો
તેને મો માંગી કિંમત આપવા તૈયાર હતા, પરંતુ સુશાંત લક્ષ્મીચંદ સાથે ખુશ હતો. આમ લક્ષ્મીચંદ મંડળીએ ઘણા નાટકો કર્યા. ત્રણેયની જોડી હિટ હતી, બધા નાટકો સફળ થયા. લક્ષ્મીચંદ હવે નવા નાટક પર કામ કરવાના હતા, તે એમનું ડ્રીમ પ્રોજેક્ટ હતું. સુશાંત અને સીમા ત્યાંથી નીકળી ગયા. બંને થોડીવાર ચાલતા જવાનું નિર્ણય કર્યો. બંને ચાલવા માંડ્યા. સુશાંતે સીમા તરફ નજર માંડી. સીમા શાંત સ્વભાવે ચાલી રહી હતી. તેના ચહેરા પર અજીબની શાંતિ હતી. ત્યાં જ બાજુમાં ચોપાટી હતી. સુશાંત સીમાને ત્યાં લઈ ગયો. બંને ગૂંગવાતા સમુદ્ર સામે બેઠા હતા. બેઠા બેઠા સમુદ્રના પાણીને જોતા રહ્યા. થોડા સમય પછી સીમા ઊભી થઈ. તેને ઘડિયાળમાં જોયું ને કહ્યું, ચાલ હું નીકળું છું, બહુ મોડું થઈ ગયું છે, સવારે જલ્દી પહોંચવું છે. તે ત્યાંથી નીકળી ગઈ. તે કારમાં બેઠી. કાર ત્યાંથી નીકળી ગઈ. સુશાંત હજી ત્યાં જ બેઠો રહ્યો. સવાર પડી. બધા નવા પ્રોજેક્ટમાં ચાલુ થવાનું છે એ ઉત્સાહમાં આવી પહોંચ્યા. સુશાંત પણ ત્યાં આવી પહોંચ્યો. લક્ષ્મીચંદ બધાથી પહેલાં આવી પહોંચ્યા હતા. ત્યાં જ સીમા પણ આવી ગઈ. બધાએ સીમાને હેલો કહ્યું. સુશાંતની નજર સીમા સામે જકડાઈ ગઈ. પીળા સલવાર સૂટ તે ખૂબ શોભી રહી હતી. તેના ચહેરાની નીરવ શાંતિ સુશાંતને વ્યાકુળ કરી રહી હતી. સીમા આટલી વ્યસ્તમાં પણ શાંતિ કેમ જાળવી શકતી હતી? સુશાંતના મનમાં આ વિચાર ઘૂમ્યા કરતો હતો. સીમા આવીને સુશાંતની બાજુમાં બેસી ગઈ. લક્ષ્મીચંદ બધા સામે ઊભા થઈને નવા નાટકની વાર્તા કહી સંભળાવી. આ નાટક લક્ષ્મીચંદનું ડ્રીમ પ્રોજેક્ટ હતું. રંગભૂમિમાં પ્રવેશ્યા ત્યારથી તેનું સ્વપ્ન હતું કે તે આ નાટક કરશે, પણ પૈસાના અભાવે કે કંઈ પણ કારણ તે નાટક નહોતા કરી શક્યા. પણ હવે તે આ ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માંગતા હતા. નાટકની વાર્તા એક દિગ્દર્શક પર હતી, જે ખૂબ સફળ હોય છે. તે જે પણ કામ કરે છે તે સફળ જ થાય છે. સફળતાના આવા શિખરે હોવા છતાં તેને પૂર્ણથી અનુભવતી થતી નહોતી. તેથી તેણે એક માસ્ટ કોપી તૈયાર કરવાનું વિચાર્યું. તેણે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો, પણ તેના ભાગ્યનો સિતારો બદલ્યો. તેની સફળતાનું પતન થયું. તે નિષ્ફળ બન્યો. તેને કામ મળવાનું બંધ થઈ ગયું. તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો ને અંતે તેણે આત્મહત્યા કરી. વાર્તા બધાને બહુ પસંદ પડી. મુખ્ય ભૂમિકામાં સુશાંત હતો, તેની પ્રેમિકા ભૂમિકા સીમા હતી. પ્રોજેક્ટ ચાલુ થયો. લક્ષ્મીચંદની બધી જમા પૂંજી આ પ્રોજેક્ટમાં લાગી ગઈ હતી. તેથી બધાને ખૂબ મહેનત કરવાની હતી. અહીં સુશાંતની સીમા વચ્ચે નજદીકી વધી રહી હતી. બંને ખુશ હતા. નાટકના રિહર્સલ ચાલુ થયા. જ્યારે જ્યારે સીમાના સંવાદ ચાલુ થતા સુશાંત સીમામાં ખોવાઈ જ જતો. રિહર્સલ પૂર્ણ થયા. થિયેટરની તારીખો મળી ગઈ. નાટક રિલીઝ થયું. નાટકના થોડા શો થયા. નાટકની વાર્તા જાણે સાચી પડી હોય કે કેમ, પરંતુ નાટક ફ્લોપ થયું. લક્ષ્મીચંદ માથે કર્જ થઈ ગયો. તેણે ઘણા લોકોથી પૈસા લઈને આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. સુશાંતને સીમા પણ કામ વગરના થયા. સુશાંતને બે ત્રણ બીજા દિગ્દર્શક સાથે નાટકો પણ કર્યા, પણ જાણે સુશાંતનું નસીબ જ તેનાથી બગડ્યું હતું. તે નાટકો પણ ન ચાલ્યા. તેથી સુશાંતને હવે કોઈ પણ નાટકો નહોતા મળતા. સુશાંતે નાની મોટી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યા, પણ એક્ટિંગ સિવાય તેણે કશું આવડતું જ નહોતું. તે હતાશમાં ફસડાઈ પડ્યો. ક્યાંથી એ પૈસા આવતા નહોતા. અહીંયા સીમા પણ કશું ને કશું નાનું મોટું કામ કરી લેતી હતી. સુશાંતે હવે સીમા કે કોઈને પણ મળવાનું પણ બંધ કરી દીધું હતું. તે હવે ઘરમાં જ ફસડાઈ રહેતો. સીમા તેને મળવાની ઘણી કોશિશ કરતી. તેણે બે ત્રણ વાર તેને હિંમત પણ આપી, પણ સુશાંત જાણે મનથી જ હારી ગયો હતો. 6 મહિના આમ જ વીતી ગયા. એક દિવસ સીમા સુશાંતના ઘરે ગઈ. તેણે સુશાંતને ઘરે જઈને ઘણી વખત બારણું ખખડાવ્યું, પણ સુશાંતે બારણું ન ખોલ્યું.
તેણે આસપાસથી બે ત્રણ માણસને બોલાવીને બારણું તોડાવ્યું. સીમા ઘરની અંદર પ્રવેશી. ઘરમાં ખૂબ અંધારું હતું. બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી. સીમા થોડી ડરી ગઈ. તેણે સુશાંતને અવાજ દીધો પણ કોઈ જવાબ ન મળ્યો. તે થોડી આગળ ગઈ. તે સોફા પાસે પહોંચી. ત્યાં સોફા પાછળ કોઈ છુપાવીને બેઠું હતું. તે ધીમે પગલે ત્યાં પહોંચી. ત્યાં અચાનક સુશાંત બરાડા પાડતો સોફા પાછળથી ઊભો થઈને સીમાને સામે આવ્યો. સીમા ડરી ગઈ. કોણ છે તું? તું તું મને મારવા આવી છું ને? સુશાંતે કહ્યું. હું સીમા છું, તારી સીમા. સીમા? સીમા? સીમા તું આવી ગઈ? મને બચાવી લે, મને મારી નાખશે. આ દરવાજો બંધ કર, પેલા લોકો આવીને મને ઉપાડી જશે, સુશાંતે કહ્યું. કોણ મારી નાખશે? અહીંયા કોણ છે? અહીંયા કોઈ નથી, અહીંયા માત્ર આપણે બંને જ છીએ, સીમાએ સુશાંતને સાંભળતા કહ્યું. તે લોકો બે જણા ક્યાંથી પણ આવીને મને લઈ જશે, મને બચાવી લે. સીમાને લાગ્યું સુશાંતનું મગજ અત્યારે ઠેકાણે નથી. તેને હોસ્પિટલમાં ને ડૉક્ટરની જરૂર છે, તેથી તેણે કેમ પણ કરીને અહીંયા ડૉક્ટર પાસે લઈ જવું પડશે. તેણે મોબાઈલ કાઢીને ડૉક્ટરને ફોન કરવા લગાડ્યો. ત્યાં જ સુશાંત ભડકી ગયો. તેણે ડ્રોરમાંથી રિવોલ્વર કાઢીને સીમા સામે ધરી દીધી. કોને ફોન કરે છે? તું મને મારી નાખવા માંગે છે? હું કોઈને નહીં છોડીશ. તમે બધા મળીને મને મારી નાખવા માંગો છો. જો સુશાંત, તને ડૉક્ટરની જરૂર છે. તું સાજો થઈ જઈશ, હું તારી સાથે જ છું. તને કંઈ નહીં થાય, આપણે ડૉક્ટર પાસે જઈશું, બધું ઠીક થઈ જશે. હું તારી સાથે જ છું. મને કંઈ જ નથી થયું, હું સાજો છું, મને કોઈ ડૉક્ટરની જરૂર નથી. ત્યાં જાણે સુશાંત વેશ પલેશ કર્યો હોય તેમ તે બોલવા માંડ્યો. હું આ તખ્તાનો માલિક છું. આ તખ્તાને મારી કળાએ નિખાર્યું છે. હું દરરોજ નવા મુખાટા સાથે જીવું છું. એક મુખાટાનું કામ પૂર્ણ થાય એટલે નવો મુખોટો રડતા હોય તેને હસાવું અને હસતા હોય તેને રડાવું. સમજણ વિનાને સમજણ આપું ને સમજણને હું ભાનમાં ભૂલાવું. હું મહાન કલાકાર છું. હું અમર છું. હું આ તખ્તાનો રચેતા છું. ઘણા પાત્રોને મારી આ કળા વડે જીવંત કરું છું. આ બોલતા બોલતા તેણે સીમા સામે રિવોલ માંડી. સીમા ડરી ગઈ. જો તને ડૉક્ટરની જરૂર છે, તું મારી સાથે ચાલ. તને કંઈ નહીં થશે. આ રિવોલ્વ મને આપી દે, તું સાજો થઈ જઈશ. મને આપી દે રિવોલ્વર. તે સુશાંત પાસેથી રિવોલ્વ લેવા આગળ વધી. ત્યાં જ ઊભી રહેજે, આગળ ના આવતી. સીમા આગળ વધતી રહી. સુશાંતે તેને ત્યાં ઊભી રહે કહેતો રહ્યો. જો ત્યાં જ ઊભી રહી જા, હું ગોળી ચલાવી દઈશ. પણ સીમા ન માની. બંને વચ્ચે રિવોલ્વર લેવા માટે ઝડપ થઈ. અંતે સુશાંતે સીમાને અળગી કરી ને સુશાંતે ગોળી ચલાવી દીધી. સુશાંત ત્યાં જ ફસડાઈ પડ્યો. સીમા તરફ ભાગી તેને સુશાંતને પકડી લીધો. તેણે તેને પોતાના બાહુપાશમાં જકડી લીધો. સીમા, સીમા, હું તને બહુ પ્રેમ કરું છું, તું મને છોડીને ન જતી. સુશાંત તેને કંઈ જ નહીં થાય, હમણાં ડૉક્ટર આવી જશે. સુશાંત ત્યાં જ મરી ગયો. સીમા તેની સામે આંસુ સારતી બેઠી રહી. 6 મહિના વીતી ગયા. સીમા હજી સુશાંતની યાદમાં ક્યારેક ક્યારેક આંસુ સારતી હોય. હવે તે બાળકોને એક્ટિંગ શીખવડાવે ને નાના મોટા નાટકો કરતી. સીમાના દિવસો હવે સુધરવા માંડ્યા હતા. સીમા રોજ નાટકોનો પડદો ખુલતો ને પડદો એ જોતી રહેતી.